સેલનું સિરીઝ તથા પેરેલલની અંદર કનેક્શન. આપણે આગળ જોઈ ગયા કે રેઝિસ્ટન્સને સિરીઝમાં, પેરેલલમાં કે સિરીઝ પેરેલલમાં જોડી શકાય છે. તેવી જ રીતને સેલને પણ સિરીઝ, પેરેલલ અથવા સિરીઝ પેરેલલમાં જોડી શકાય છે. હવે જે સેલનો જે ઈએમએફ હોય છે, તે સેલનો ઈએમએફ તેના પ્રકાર અને એની બનાવટ પ્રમાણે હોય છે. મોટે ભાગે સેલનો ઈએમએફ 1.1 કે 1.5 વોલ્ટ જેટલો હોય છે. હવે જો આના કરતાં વધારે ઈએમએફની અથવા વોલ્ટેજની જરૂર પડે તો તે પ્રમાણે સેલને સિરીઝની અંદર જોડવામાં આવે છે. એટલે આપણે કહી શકાય કે જો આપણને વધારે વોલ્ટેજની જરૂર હોય, વધારે ઈએમએફની જરૂર હોય, તો તે મુજબ આપણે એક કરતાં વધારે સેલને સિરીઝમાં જોડીને મેળવી શકાય છે. હવે દરેક સેલને પોતાની કંઈ કરંટ કેપેસિટી હોય છે. હવે આ કેપેસિટી, કરંટ કેપેસિટીને એમ્પિયર અવરથી દર્શાવવામાં આવે છે. એટલે તમે જોજો કે બેટરી ઉપર એની કેપેસિટી એમ્પિયર અવરમાં લખેલી હોય છે. એટલે કે દરેક સેલને અમુક ડિસ્ચાર્જ રેટ હોય છે, એટલે કે સપ્લાય આપવાનું હોય, એટલે કે બેટરી ડિસ્ચાર્જ થાય એને આપણે ડિસ્ચાર્જ રેટ પ્રમાણે અમુક એમ્પિયરથી વધારે કરંટ આપી શકતી નથી. આથી જો આના કરતાં વધારે કરંટની જરૂર પડે તો આપણે સેલને પેરેલલમાં જોડવા પડે છે. આમ સેલને સિરીઝમાં તેમજ પેરેલલમાં જોડવાની જરૂર પડે છે. હવે જોઈએ સેલનું સિરીઝની અંદર કનેક્શન. તો આપણે અત્યારે જ જોઈ ગયા કે દરેક સેલના વોલ્ટેજ 1.1 થી 1.5 વોલ્ટ જેટલા જ હોય છે. એટલે કે જો વધારે ઈએમએફની જરૂર હોય તો જરૂરિયાત મુજબ આપણે નંબર ઓફ સેલને સિરીઝમાં જોડવામાં આવે છે. હવે આપણે જોયું કે ધારો કે બેટરીની અંદર 3 અથવા 4 સેલને એક પ્લાસ્ટિકના કવરની અથવા પ્લાસ્ટિકની શું કહેવાય છે, એક પ્લાસ્ટિકનું કેન હશે, એ કેનની અંદર મૂકવામાં આવે છે અને તેઓને સિરીઝમાં જોડવામાં આવે છે. એથી આપણને જો 3 સેલ હશે તો 4.5 વોલ્ટ આઉટપુટ મળશે અને જો 4 સેલ હશે તો આપણને આઉટપુટ શું મળશે, 6 વોલ્ટ મળે છે. એટલે આપણે કહી શકાય કે જે પ્રમાણે આપણને વોલ્ટેજ જોઈએ, વોલ્ટેજની કેપેસિટી જોઈએ, એ પ્રમાણે આપણે સેલને સિરીઝમાં જોડવા પડે છે. હવે સિરીઝ સેલનું સિરીઝ કનેક્શન એટલે કે એક સેલના પોઝિટિવ ટર્મિનલને બીજા સેલના નેગેટિવ ટર્મિનલ સાથે જોડવામાં આવે તો તેને સિરીઝ કનેક્શન, સેલનું સિરીઝ કનેક્શન કહેવામાં આવે છે. હવે દરેક સેલને પોતાનો કંઈ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હોય છે. એટલે જ્યારે આપણે આ સેલનું સિરીઝ કનેક્શન કરવામાં આવે છે ત્યારે એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ પણ સિરીઝમાં આવે છે. એટલે કે જો એક સેલનો ઈએમએફ ઈ હોય અને સ્મોલ આર એ એક સેલનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હોય અને જો આપણે એન નંબર ઓફ સેલ સિરીઝમાં જોડવામાં આવે તો ટોટલ ઈએમએફ એન ઇન્ટુ ઈ થશે. એન એટલે શું, સિરીઝમાં જોડેલા સેલની સંખ્યા અને ઈ એટલે એક સેલનું ઈએમએફ. ચાલો હવે જોઈએ કે એવો ટોટલ રેઝિસ્ટન્સ જેને આપણે આર ઇનથી દર્શાવીએ છીએ એ શું થશે, એન ઇન્ટુ આર. એન એટલે નંબર ઓફ સેલની સંખ્યા અને આર એટલે ઇન્ટરનલ બેટરીનો રેઝિસ્ટન્સ. એટલે તમે જોઈ શકશો કે આકૃતિની અંદર તમે જુઓ કે એની ઇક્વિવેલન્ટ સર્કિટ દર્શાવીએ તો ઈ ઇઝ ઇક્વલ ટુ 2E થશે. અહીંયા આપણે 2 સેલ લીધેલા છે, 2 ઈએમએફ થશે, ઈ પ્લસ ઈ એટલે 2E થશે, આર ઇનમાં શું થશે, 2R. એટલે એવી રીતે 4 હોય તો 4E થાય અને આટલે શું થશે, 4R. બરાબર. તેવી જ રીતે સેલનું પેરેલલની અંદર કનેક્શન. તો આપણે કીધું કે કરંટને અમુક કેપેસિટી ડિલિવર, કરંટ આપવાની અમુક કેપેસિટી હોય છે. આથી જો વધારે કરંટ જોઈતો હોય, જરૂર પડે, તો જરૂરિયાત મુજબ સેલ્સને પેરેલલની અંદર જોડવામાં આવે છે જેથી આપણને જોઈતો કરંટ આપણને મળી રહે. તો પેરેલલ કનેક્શનની અંદર અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક બેટરીનો પોઝિટિવ ટર્મિનલ બીજા બેટરીના પોઝિટિવ સાથે, પહેલી બેટરીનો નેગેટિવ બીજા બેટરીની નેગેટિવ સાથે જોડવામાં આવે તો તે સેલ પેરેલલમાં કનેક્ટેડ છે એમ કહી શકાય. બરાબર. હવે આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે
કે પેરેલલ સર્કિટની અંદર વોલ્ટેજ સેમ રહે છે અને કરંટ બદલાય છે. એટલે આપણે કહીશું કે જ્યારે કોઈ પણ સેલ પેરેલલમાં જોડાશે તો એનો ઈએમએફ બદલાશે નહીં, એટલે કે એ ઈએમએફની કિંમત ઈ જેટલી થશે. એટલે ટોટલ ઈએમએફ ઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ઈ. ઈ એટલે એક સેલના વોલ્ટેજ, પરંતુ એના ઇન્ટરનલ રેઝિસ્ટન્સ બદલાશે. કેમ? કે એ બંને રેઝિસ્ટન્સ એકબીજાની પેરેલલમાં આવે છે, બરાબર. એટલે આર ઇનની કિંમત થશે આર બાય એન. એટલે અહીંયા તમે જોજો આર ઇનની કિંમત શું લખી છે? આર બાય એન. હવે જ્યારે આ પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલની વચ્ચે લોડ રેઝિસ્ટન્સ જોડવામાં આવે છે, એટલે કે લોડ રેઝિસ્ટન્સનો એક છેડો બેટરીના પોઝિટિવ સાથે અને બીજો છેડો જ્યારે નેગેટિવ સાથે જોડવામાં આવે ત્યારે એની અંદરથી કરંટ પસાર થાય છે. હવે આ કરંટની કિંમત થશે I ઇઝ ઇક્વલ ટુ ઓમ્સ લો પ્રમાણે I ઇઝ ઇક્વલ ટુ E ડિવાઇડેડ બાય R. E એટલે સર્કિટના વોલ્ટેજ અને R એટલે આખી સર્કિટનો રેઝિસ્ટન્સ. એટલે શું થશે? I ઇઝ ઇક્વલ ટુ E ડિવાઇડેડ બાય R ઇન પ્લસ R L. કેમ? કે R ઇન અને R L બંને શામાં આવે છે? સિરીઝમાં આવે છે, એટલે બંનેનો સરવાળો થશે. હવે જોઈએ સિરીઝ અને પેરેલલ કનેક્શન, એટલે કે બંનેનું કોમ્બિનેશન. તો આપણે કીધું તે પ્રમાણે કે જ્યારે હાયર વોલ્ટેજની જરૂર પડે છે ત્યારે આપણે જોઈતી સંખ્યામાં સેલને સિરીઝમાં જોડવામાં આવે છે, અને હાયર કરંટની જરૂર પડે ત્યારે આપણે જોઈતી કરંટની વેલ્યુ પ્રમાણે આપણે સેલને પેરેલલની અંદર જોડવામાં આવે છે. એટલે કોમન છેડો પોઝિટિવ બને છે અને બીજો નેગેટિવ બને છે. હવે જોઈએ કે પેરેલલની અંદર કોઈ પણ જાતનું વોલ્ટેજમાં ફેરફાર થતો નથી, એટલે આપણને ટોટલ ઈએમએફ ઈ જેટલું જ થાય છે. અહીંયા આકૃતિમાં મેં બે બે સેલની સિરીઝ લીધેલું છે, એટલે આ બે સેલ છે અને સિરીઝમાં જોડેલા છે એટલે એક બ્રાન્ચ બને છે. બીજી બ્રાન્ચમાં પણ બે બેટરી લીધેલી છે એટલે બીજી બ્રાન્ચ બને છે, અને આ ત્રીજી બ્રાન્ચ બને છે. આ ત્રણે ત્રણ સિરીઝમાં બ્રાન્ચ એકબીજાને પેરેલલમાં જોડવામાં આવે છે, એટલે ઈ ડાયરેક્ટની કિંમત છે, બરાબર. એટલે અહીંયા શું થશે? ઈ ઇન્ટુ એનએસ, ઇક્વિવેલન્ટ સર્કિટ, બરાબર. અને એનો રેઝિસ્ટન્સ આપણે લઈ લઈએ આરએસ. આરએસ ઇઝ ઇક્વલ ટુ શું થશે? આર ઇન્ટુ એન, આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે. અને ઈ ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થશે? ઈ એનએસ જ થશે, બરાબર છે. એટલે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. ચાલો, એટલે સિરીઝની અંદર ઈએમએફ આપણો ઈ ઇન્ટુ એનએસ. ઈ એટલે એક બેટરીનો ઈએમએફ અને એનએસ એટલે કેટલા સેલ આપણે સિરીઝમાં જોડેલા છે તે છે. ટોટલ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આર ઇઝ ઇક્વલ ટુ આર એનએસ થશે, બરાબર. હવે ધારો કે એનપી બ્રાન્ચ આપણે પેરેલલમાં જોડેલ છે તો નેટ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આર ઇન આરએસ બાય એનપી થશે, બરાબર. અને ઈએમએફ ઈ ઇઝ ઇક્વલ ટુ એનએસ થશે. હવે જ્યારે લોડ કરંટ, અહીંયા આપણી ઇક્વિવેલન્ટ સર્કિટ છે સિરીઝ પેરેલલ કોમ્બિનેશનની, બરાબર. એટલે ઈ ઇઝ ઇક્વલ ટુ ઈએનએસ, આર ઇન ઇઝ ઇક્વલ ટુ આરએસ બાય એનપી. હવે જ્યારે એક લોડ રેઝિસ્ટન્સ આરએલ ઇક્વિવેલન્ટ સર્કિટ સાથે જોડવામાં આવે છે ત્યારે એની અંદરથી કરંટ પસાર થાય છે. તો આપણે એની કરંટની કિંમત આઈ ઇઝ ઇક્વલ ટુ ઓમ્સ લો પ્રમાણે લખી શકાય, ઈ ડિવાઇડેડ બાય આર ઇન પ્લસ આર એન. એટલે અહીંયા પણ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ અને લોડ રેઝિસ્ટન્સ સિરીઝમાં આવે છે. હવે આપણે આગળ જોઈ ગયા કે ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ એનએસ લખાશે, આર ઇન ઇઝ ઇક્વલ ટુ આરએસ બાય એનપી લખાશે પ્લસ આર એલ, બરાબર. ઈ એનએસ અને આપણે જોયું કે આરએસ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાશે? આર એનએસ, સ્મોલ આર એનએસ. એટલે હું સ્મોલ આર એનએસ ડિવાઇડેડ બાય એનપી પ્લસ આર એલ. એનપી ને આપણે લસાઓ લઈશું એટલે શું બનશે? આર એનએસ પ્લસ એનપી આર એલ ડિવાઇડેડ બાય એનપી. છેદનો છેદ અંશમાં જશે એટલે આપણું ઇક્વેશન થશે ઈ ઇઝ ઇક્વલ ઈ એનએસ એનપી ડિવાઇડેડ બાય આર એનએસ પ્લસ એનપી આર એલ. હવે જો આપણને ટર્મિનલ વોલ્ટેજ જોઈતા હોય તો ટર્મિનલ વોલ્ટેજ વી આપણે ઈ માઇનસ આઈ ઇન્ટુ આર થી મેળવી શકાય છે.